સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે ભગવાનના સિંહાસન ઉપર સેવંતીના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજ રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી. દાદાને ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું. તો મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફૂલ મંગાવવામાં આવ્યા છે. સિલ્કના વાઘા ફૂલની ડિઝાઇન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિરના સંતો દ્વારા 7-સ્ટાર હોટેલને ટક્કર આપે તેવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વીઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આંખો આંજી દે તેવી છે, જેના બિલ્ડિંગનું 9 લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ 340 કોલમ ઉપર ઊભું છે.